નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાણા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી પૂરક વાચન 2 સેમેસ્ટર 2 પૂરક વાચન 2 આપણે પૂરક વાચન 1 અભિનંદન છે આપણે જોઈ ગયા છે. હવે આપણે પૂરક વાચન 2 શું નામ છે તો કે કેટલા પ્રસંગો છે, બરાબર કેટલા પ્રસંગો આપણે આમ જ આ પાઠમાં જોવાનું છે કે તમે બધાય અલગ અલગ નાના નાના ટુકડા કરીને આપેલા છે અને તમને જો તમારી પાઠ્યપુસ્તક ખોલો એટલે તમને ખ્યાલ આવશે. એમાં તમને નંબર આપેલા છે કે 1 2 3 4 5 અને 6 7, તો તમને 7 નાના નાના પ્રસંગો આપેલા છે. જે પ્રસંગો આપણે સમજીશું અને આપણે એમાંથી કઈ બોધ પાઠ લેવાનો છે. એટલે આમાં શું આપણે સમજાવવાનું આવે છે તો કે આપણી આસપાસ આપણને ઘણા બધા અનુભવો થતા હોય છે અને દરેક અનુભવોમાંથી આપણે કંઈક નવું શીખવા અને જાણવા મળે છે અને આપણે અનુભવોમાંથી આપણે જોઈ અને જાણી અને શીખીને આપણે આગળ વધીએ છીએ. એટલે અનુભવ છે એ જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અનુભવથી આપણે બધું શીખીએ છીએ બધું, બરાબર. એટલે શું આપણને આમાં જોવાનું છે અને શીખવાનું છે આપણે જોઈએ તો કે આપણી આસપાસ આપણે જોઈએ તો ઘણા બધા પ્રસંગો બનતા હોય છે આપણી આસપાસ અને આપણી સાથે પણ. એમાંથી જીવન મૂલ્યમાંથી આપણે જીવન સાર્થકતાનો અનુભવ કરે છે એને આ ઉદાહરણો છે. તો અમુક અમુક જે પ્રસંગો છે એ આપણા જીવનને ફેરવી નાખે છે, બદલી નાખે છે આખું જીવન. તો એ શું કારણે બદલાય છે એના વિશે આપણે જોઈએ તો કે એમાં એક કડી છે, એમાં આપેલું છે કે સુમંત ત્રીજા ધોરણમાં ભણતો હતો. બપોરનો રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધકાધકી કરતા વર્ગમાં દોડી ગયા. સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો. ટેબલ પર મૂકેલો સાઈનો પડ્યો, પડી ગયો અને ફૂટી ગયો. શિક્ષક બહુ કડક હતા, એમને ફૂટેલો પડ્યો અને જમીન પર ઢોળાયેલા સાઈન જોયા તો તે એકદમ ગુસ્સે થઈને તોફાની રાઉન્ડ તરફ જોઈને બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આખો શાંત થઈ ગયો ને કોઈ બોલે કે ચાલે. સુમંત ધીરેથી ઉભો થઈ અને બોલ્યો, સાહેબ મારાથી એ કડિયો ફૂટી ગયો છે, હું ગુનેગાર છું. બરાબર, હવે શું થયું કે બધા રિસેસ પૂરી થઈ તો એટલે બધા ધક્કા મૂકી કરીને ક્લાસમાં જતા હતા, પણ જે આ સુમન છે એ ધીમેથી જતો હતો, પણ એને કોકનો ધક્કો વાગ્યો એટલે એ પડી ગયો અને જે બે ટેબલ ઉપર સાઈનો પડ્યો હતો એ પડી ગયો અને ફૂટી ગયો. એટલે શિક્ષક આવીને જોવે છે કે આ કોણે કર્યું, પણ બધા છોકરા છે એ શું થાય છે તો કે ડરી જાય છે. શિક્ષકનો ગુસ્સો જોઈને બધા શાંત થઈ જાય છે અને બી જાય છે કે શિક્ષક અમને ખીજાશે, ટીચર અથવા તો મારશે. પણ જે આ સુમન છે એ સાચું બોલે છે અને કહે છે કે સાહેબ આ મારાથી થયું છે. એટલે એ પોતે છે એ સાચું બોલ્યો, ઈમાનદારીથી સાચું બોલ્યો અને શિક્ષકને સામે એને હિંમત સાચું બોલવાની હિંમત દાખવો એથી આપણને આ પ્રસંગમાંથી શીખવા મળે છે કે શિક્ષક સાચું બોલવા નીડર છોકરા તરફ જોઈ રહ્યા. એટલે એ સુમંતને એ કહે છે કે આ એક નીડર છે અને સાચું બોલો છે અને પ્રમાણિક છોકરો છે. એટલે આપણને આ પાઠમાંથી એટલે કે આ જીવન મૂલ્યનો અનુભવ છે આ પ્રસંગમાંથી આપણને શું બોધ મળ્યો તો કે હંમેશા આપણે સાચું બોલવું જોઈએ, બરાબર. અને ત્યાર પછી 2 નંબર કરીને આપેલું છે તો કે બીજું શું છે તો કે પંકજ બજારમાં શાક લેવા ગયો. દૂધી 20 રૂપિયા કિલોગ્રામ હતી. તેણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યા. શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા. તે લઈને પંકજે ચાલવા માંડ્યા. રસ્તે ઉભા રહી અને પૈસા ગણ્યા તો 15 રૂપિયા થાય તો શાકવાળાએ દૂરથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. પંકજે તરત જ પાછો કર્યો અને તેણે શાકવાળાને કહ્યું, ભાઈ તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે. આ 5 રૂપિયા શાકવાળો પંકજ તરફ જોઈ રહ્યો હતો. પંકજ કેવો પ્રામાણિક છે. પંકજ એક વખત આવું ઘણી વખત આપણે બધા સાથે પણ થાય છે, ક્યારેક અમુક વખતે દુકાનવાળા કે કોઈ વ્યક્તિએ આપણી પાસેથી પૈસા લેવાના હોય તો ભૂલમાંથી ઓછા લઈ લે છે, તો આપણે પણ પંકજની જેમ તે પૈસા છે આપણે એને જે એના પૈસા જેટલા થતા હોય એટલા આપી દેવા જોઈએ. એટલે આ પેરેગ્રાફમાં આપણને પંકજની પ્રમાણિકતા છે એ જોવા મળે છે. હંમેશા પ્રમાણિક એટલે કે સાચું બોલવું જોઈએ અને કોઈના પૈસા કે કોઈની કાંઈ પણ વસ્તુ ખોટી રીતે ન લેવી જોઈએ. પછી ત્યાર પછી ત્રીજું છે કે દીપા સવારમાં વહેલી ઉઠી બાને કચરો કઢાવવામાં તથા વાસણ ધોવામાં મદદ કરે છે. દાદીમાને દેવસેવા સેવા માટે ફૂલ લાવી આપે. નાઈ ધોઈ પોતાના પાંખ પાછે અને નાના ભાઈને પાસે બેસાડી રમાડ્યો અને બાને જરા પણ હેરાન ન કરવા દે
દીપા કેવી કામની કામગરી બરાબર એટલે શું કહે છે કે આમાં શું છે તો કે જો દીપા છે એ સવારમાં વહેલી ઉઠે છે અને ઘરમાં એના મમ્મી અને દાદી માને ખૂબ જ મદદ કરે છે દરેક કામમાં એના બા છે એને પૂજા માટે ફૂલ તોડિયા દીધે છે પછી નાઈટરે અને એના નાનો જે ભાઈ છે એને પ્રમાણે છે જેથી કરીને એના મમ્મીને તકલીફ ન પડે અને એના મમ્મીને કામ કરવામાં પણ વાંધો ન આવે એટલે આમાં દીપાનું શું દેખાય છે કે તે પોતે કામગરી છે એટલે કે પોતે ઘરમાં બધાનું ધ્યાન રાખે છે અને કામ કરે છે ત્યાર પછી ચોથું છે કે અશ્વિન બજારના રસ્તે જતો હતો રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની દબાણ હતી એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો અશ્વિન તેની પાસે ગયો અને તેણે તેનો હાથ પકડી અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂક્યા અશ્વિન કેવો દયાળુ તો આમાં અશ્વિનનું શું દેખાડ્યું છે તો કે આમાં અશ્વિનનું દયાપણું છે એ દેખાડ્યું છે આપણામાં દયા હોવી ખૂબ જ જરૂરી છે જો તમારામાં દયા હશે તો તમને કોઈ બીજાની ફિલિંગ્સ છે એની કદર થશે જો તમારામાં દયા નહીં હોય તો તમને બીજા કોઈની ફિલિંગ્સ એટલે કે કોઈની તમે ફિલિંગ્સને સમજી નહીં શકો એટલે દયા હોવી પણ ખૂબ જ જરૂરી છે એટલે અશ્વિન શું કરે છે કે એ રસ્તા ઉપર એક અંધ માણસ છે એની એને દયા આવી જાય છે એટલે એ અંધ માણસનો હાથ પકડી અને એક બાજુથી બીજી બાજુ મૂકી આવે છે એટલે આમાં એનો દયાનો ભાવ બતાવ્યો છે ત્યાર પછી પાંચમું છે કે કુશાલીની બહેનપણી પૂજાની વરસગાંઠ હતી પાંચ સાત બહેનપણીઓ ભેગી થઈ હતી પૂજાએ બાએ બધી છોકરીઓને પાંચ પાંચ પીપરમેન્ટ આપી બીજી છોકરીઓ પીપરમેન્ટ ખાઈ ગઈ પણ કુશાલીએ ગજવામાં મૂકી અને ઘરે જઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક એક પીપરમેન્ટ આપી અને ખાધી કુશાલી કેવી મહાન સોય છે તો હવે આમાં શું થાય છે તો કે કુશાલી છે એની ફ્રેન્ડ એના મિત્રના ઘરે જાય છે ત્યાં એનો જન્મદિવસ હોય છે તો ત્યાં આપણે એના છે એના દાદીમાં છે એ બધાને પાંચ પાંચ ચોકલેટ આપે છે તો બધા છે એ ચોકલેટ ખાઈ જાય છે પણ કુશાલી છે એ ચોકલેટ નથી ખાતી શું કામ કે એ એવું વિચારે છે કે મારાથી જે નાના ભાઈ બહેન છે એના માટે હું ઘરે લઈ જાઉં એટલે એ ઘરે જઈ છે અને ત્યાં એના કાકા કાકીના અને પોતાના જે નાના ભાઈ બહેન છે એ બધાને એક એક પેપરમેન્ટ એટલે કે ચોકલેટ આપે છે તો આમાં એનું બહારપણ દેખાયું છે ત્યાર પછી છઠ્ઠું છે કે નિલેશ એના ચાર ભાઈઓ સાથે રમતો હતો એની બાઈએ એને પાંચ કેરી આપી નિલેશે ચારે ભાઈ બહેનોને એક એક કેરી આપી અને પાંચમી કેરી પોતાના માટે રાખી તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એક એક ગરીબ છોકરાએ એમની તરફ અને એમની કેરી તરફ દયાને ચહેરે જોતા નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી નિલેશ કેવો પર ગજુ છે તો કે નિલેશ છે પોતે એને મમ્મી એને પાંચ કેરી આપી હતી અને બધા ભાઈબંધો ભાઈ બહેનો સાથે બેસી અને કેરી ખાતો હતો પણ એની કેરી ખાવાની હજી બાકી હતી ત્યાં તે ત્યાં આગળ એક ગરીબ માણસ નીકળે છે અને એ એને સામે ગયેલી ગરીબ છોકરો તેમના તરફ દયામણા જઈ રહે એટલે કે એને કેરી ખાવાની ઈચ્છા હોય એવા ભાવથી એની સામું જોવે છે તો જે આ નિરેશ છે એને તરત જ તે પોતાની જે કેરી હતી એ આ ગરીબ છોકરાને આપી દે છે એટલે કે પરગજુ એટલે કે તો કે પરોપકારી એમ પોતાનું ન જતા બીજાનું સુખ પહેલા જોવે એને પરગજુ અથવા તો પરોપકારી કહેવાય છે કે જે આપણું મારે ખાવાનું છે તો મારે ચાસે હું નહીં ખાવ તો પણ ઓલો વ્યક્તિ છે એ ભૂખ્યો છે તો એને પેલા મદદ કરશું એટલે પરગજુ એટલે કે બીજાની સેવા કરવી બીજાની મદદ કરવી એટલે પરગજુ એટલે પરોપકારી બીજા ઉપર ઉપકાર કરો તે ઉપકાર કરો પણ સામે એનું વળતરની આશા નહીં રાખવાની અને એનું સામે આપણે કોઈને કહેવાનું નહીં કે મેં આને આમ કર્યું કે આને તેમ કર્યું કે એવું કોઈને નહીં કહેવાનું તો જે તમે ઉપકાર કરેલું છે એ રહી શકે છે પછી સાતમું છે કે મનન અને એના નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા આજે એમની શાળામાં રમત ગમતનો કાર્યક્રમ હતો બંને જણ સાંજે એ કાર્યક્રમ જોવા જવાના હતા બપોરે અંગદ દરેકાએ તાપ ચડ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને તેણે અંગદ પાસે બેસી અને નાની નાની વાતો વાંચી વાતો સાંભળી અને મનન કેવો પ્રેમાળ છે તો હવે આમાં બે ભાઈ બહેનનો પ્રેમ બતાવ્યો છે બે ભાઈઓનો કે એકને મજા બે લોકો હારે જવાના હતા તો એમાંથી એકને મજા નથી અંગદ છે એને મજા નથી
એને તાવ આવે છે તો મનન પણ તે જતો નથી ઈ પણ એવું વિચારે છે કે મારો ભાઈ નથી આવતો તો હું એકલો નહીં જાઉં હું પણ એની સાથે અહીંયા ભરેશ વૈસ અને એને અહીંયા આનંદ કરાવીશ અને ઈ પોતે છે ઈ એને નવી નવી વાર્તાઓ સંભળાવી અને એને આનંદમાં રાખે છે તો આમાં ઈ બે ભાઈ પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે તો જરા શબ્દ સમજૂતિ જોઈએ એટલે કામગીરી એટલે કે કામમાં રચિ પછી રહેનારા અને બહાર સોયા એટલે કે વહાળું અને પરગજો એટલે કે પરોપકાર તો બરાબર છે તો આપણે અહીંયા આ છે ગુણવાચન બે છે એ અહીંયા આપણે પૂર્ણ થાય છે તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ